હલો વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિષય ગણિત આજે આપણે ગણિતના પીરિયડમાં ટેક્સ્ટબુકનું પ્રકરણ ચૌદ અવયવીકરણ શીખીશું તો અવયવીકરણ શીખવા માટે પહેલાં યાદ રાખો સીડબલ્યુની નોટમાં લખી લઈશું ચાલો સીડબલ્યુની નોટ ખોલો પ્રકરણ ચૌદ અવયવીકરણ ટાઇટલ આપો બ્લેક બોલ પરથી યાદ રાખો હવે લખીશું અવયવીકરણ એટલે પદાવલીને તેના ગુણાકારના સ્વરૂપમાં લખવી મળતા અવયવ સંખ્યા સ્વરૂપમાં બેજિક સ્વરૂપમાં કે બેજિક પદાવલીના સ્વરૂપમાં હોય શકે હવે વિદ્યાર્થી મિત્રો બેજિક પદાવલી શબ્દોથી તમે વાકેફ છો આપણે પ્રકરણ નવ બેજિક પદાવલી અને નિત્ય સમ શીખી જ ગયા છે હવે તમને જે રીતના વૈજિક પદાવલીની ને દાખલા હતા અને દાખલા ગણ્યા પછી જે જવાબ મળતા હતા પ્રકરણ નવમાં માં એ જવાબ હવે આપણા પ્રકરણ ચૌદના માટેના દાખલાની રકમ બનશે એટલે એનાથી ઊંધી રીત અહીં કરવાની રહેશે તો પહેલાં આપણે અવયવીકરણના આ ચાર પાંચ મુદ્દા જોઈ લેશું નંબર વન એક્સ વત્તા એ વાય વત્તા એ ઝેડ અહીં કેટલા પદો છે ત્રણ હવે દરેક પદોના આપણે અહીં ગુણાકાર કરીને બતાવવાનો અને કોમન બહાર કાઢવાનો તો જુઓ તમે અહીં એ એ એ ત્રણેમાં એ કોમન છે એટલે એને બહાર લીધો એટલે કાઉન્સમાં એક્સ વાય અને ઝેડ એટલે બરાબર એ કાઉન્સમાં એક્સ વત્તા વાય વત્તા ઝેડ હવે વિદ્યાર્થી મિત્રો તમને યાદ છે ને નવા પ્રકરણમાં આપણે શું કર્યું એને એક્સ સાથે ગુણેલું એને વાય સાથે ગુણે એને ઝેડ સાથે ગુણે એટલે જવાબ આપણને મળેલો એ એક્સ એ વાય અને એ જેડ ખ્યાલ આવી ગયો ને એ આપણને ત્યાં જવાબ મળેલો હવે અહીંયા આપણા દાખલાની એ રકમ બનશે અને આપણો જવાબ આ બનશે ખ્યાલ આવી ગયો એટલે જ્યારે ત્રણ પદના સરવાળા છે એ રીતના આપણે કરવાના હોય તો એને અવયવીકરણ કરતી વખતે કોમન બાર કાઢવાના અને ત્યાર પછી બાકીના કાઉન્સમાં મૂકશો હવે બીજું છે એક્સ વર્ગ વત્તા એ એક્સ વત્તા બી એક્સ વત્તા

જ્યારે મધ્યમ પદ વત્તા નું હશે ત્યારે એ વત્તા બી આખા વર્ગ હવે જોઈશું એ વર્ગ ઓછા બે એ બી વત્તા બી વર્ગ અહીં મધ્યમ પદ ઓછાનું છે એટલે એ ઓછા બી આખા વર્ગ ચાલો ત્યાર પછી એ નો ઓછા બી નો જ્યારે બંને પદ વર્ગમાં હોય અને વચ્ચે ઓછાનું ચિહ્ન હોય ત્યારે એક કાઉન્સ એ ઓછા બી અને બીજો કાઉન્સ એ વત્તા બી વિદ્યાર્થી મિત્રો તમને કઈક યાદ આવતું હોય એવું લાગે છે ને જ્યારે બંને કાંસ સરખા હતા ખાલી નિશાન જુદું હતું કર્યું પહેલા પદાખાનો વર્ગ અને બીજા પદાખાનો વર્ગ આપણે લખ્યો હતો ખ્યાલ આવ્યો ને હવે આગળ વધીશું જ્યારે આપણે સ્વાધ્યાયના દાખલા ગણશું એટલે ધીમે ધીમે તમને ઝડપથી ખ્યાલ આવશે અને તમને દાખલા ગણવામાં પણ મજા આવશે ચાલો દરેક બેઝિક પદનો અવયવ એક છે જેથી તેની જરૂર હોય કોમા તો જ તેને લખવામાં આવે છે એટલે જ્યારે કોઈ પણ સંખ્યા એવી હોય અવિભાજ્ય પરંતુ એનો એક અવયવ એક તો હોય જ છે એટલે જ્યારે જરૂર પડે ત્યારે લખવો બાકી તમે ન લખો તો એ ખ્યાલ તો આવે જ કે આનો અવયવ એક છે હવે લખીશું અવયવીકરણ માટે નીચેની રીતો અજમાવવામાં આવે છે નંબર એક સામાન્ય અવયવો શોધીને નંબર બે પદોની પુનઃ ગોઠવણી કરીને નંબર ત્રણ પદાવલીનું સ્વરૂપ એ વત્તા બી આખાના વર્ગ એ ઓછા બી આખાના વર્ગ કે પહેલા કાંસમાં એ ઓછા બી અને બીજા કાંસમાં એ વત્તા બી જેવું છે તે સમજીને એટલે આ જ રીતના સમજીને આપણે દાખલા ગણવાના રહેશે નેક્સ્ટ પોઈન્ટ બહુપદીનો એક પદી વડે ભાગાકાર કરતી વખતે બહુપદીના દરેક પદને આપેલ એક પદી વડે ભાગાકાર કરવામાં આવે છે અથવા સામાન્ય અવયવ મેળવવાની રીતનો ઉપયોગ કરવામાં આવે છે એટલે જ્યારે બહુપદીના ભાગાકાર તમને કીધા હોય તો અંશમાં આપેલી બધી જ સંખ્યાને છેદમાં આપેલી સંખ્યા વડે ભાગાકાર કરવામાં આવે છે

જે રીતના દાખલા છે એ જ રીતના સ્વધે પોથીમાં આપ્યા છે હું તમને ગણાવ છું ચાલો પોથી લઈ લો પાના નંબર નંબર પ્રશ્ન એક થી ચાર હમણાં આપણે નથી લખતા પ્રશ્ન નંબર પાંચ નીચેના પદોનો અવયવ લખો ચાલો અવયવ એટલે જે તમને પદ આપ્યું હોય એના અવિભાજ્ય અવયવ આપણે કરી દેવાના રહેશે તો નંબર વન જો છ એક્સ નો ઘન વાય નો વર્ગ ત્રણ એટલે ઘન બોલીશું અને બે એટલે વર્ગ તો પેલા છ ના અવયવ આપણે પાડ્યા બે ગુણ્યા ત્રણ એટલે છ થઈ ગયા એક્સ નો ઘન એટલે એક્સ કેટલી વાર ત્રણ વાર એટલે એક બે અને ત્રણ વાર અને વાય નો વર્ગ એટલે વાય બે વાર એટલે બે વાર અને દરેક વચ્ચે ગુણાકારનું નિશાન રહેશે ખ્યાલ આવી ગયો એટલે પદો બધી સંખ્યાના ગુણાકારથી બને છે ચાલ એવી રીતે હું બીજું બતાવું

તો પેલા આપણે બે એક્સ ના અવયવ પાડીશું તો બે એક્સ ના કેટલા પડશે બે ગુણ્યા એક્સ પછી ચાર ના કેટલા પડશે બે ગુણ્યા બે તો તમે જોશો બંને બે ને તો આપણે બહાર કાઢી લીધા હવે આ પદમાંથી એક એક્સ બચ્યો વચ્ચે નિશાન વત્તાનું આપણે મૂકી દીધું અને આ પદમાંથી બે બચ્યો એટલે જવાબ શું મળ્યો બે કાઉસમાં એક્સ વત્તા બે જો આવી રીતે જવાબ મળી ગયો ખ્યાલ આવી ગયો ને હજી તમે છ એક્સ ના આપણે અવયવું બે ગુણ્યા એક્સ ખ્યાલ આવી ગયો અને ઓછા ત્રણ ના આપણે પાડસુ તો ઓછા ત્રણ ગુણ્યા એક હવે અહીં ઓછા છે એટલે હું શું કરીશ અને ઓછા એકને કરી દઈશ અને આ વત્તાનું બનાવી દઈશ હવે બંનેમાં ત્રણ કોમન નીકળી જશે એટલે અહીં મેં ત્રણ કોમન બહાર કાઢ્યા હવે ઉપરના પદમાંથી શું કોમ બાકી રહ્યું છે બે ગુણ્યા એક્સ એટલે બે એક્સ મૂકીશ અને નીચેના પદમાં ઓછા એક ખ્યાલ આવી ગયો એટલે આપણો જવાબ મળી ગયો બે એક્સ ઓછા એક એટલે આપેલા પદમાંથી એના અવયવ પાડી દેવાના અને કોમન બહાર કાઢી નાખવાના બાકીના કૌશમાં મૂકી દઈશું ખ્યાલ આવી ગયો ચાલો એ જ રીતે બધી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે હવે સાતમો દાખલો છે અવયવ પાડો એ આપણે ઉપર જે દાખલો જોયો ને એ જ રીતનો છે ચાલો જોઈશું આઠ આઠ એક્સ વર્ગ વર્ગ વત્તા ચૌદ તો તો પેલા એના અવયવ પાડશું બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ થઈ ગયો હવે વત્તા એટલે વત્તાનું નું નિશાન ત્યાર પછી ચૌદ ના અવયવ બે ગુણ્યા સાત ગુણ્યા એક્સ ચાલો આઠ એક્સ વર્ગમાંથી બે નીકળ્યા અને ચૌદ એક્સ વર્ગમાંથી પણ બે એટલે બે કોમન મળ્યા એટલે પેલા કોમન જે કોમન એટલે સરખા સરખા એને આપણે બહાર મૂકી દેવાના ચાલો ત્યાર પછી એક્સ પણ સરખા સરખા મળે છે એટલે એક્સ ને પણ બહાર મૂકી દીધા ચાલો હવે આઠ એક્સ વર્ગમાંથી કેટલા બાકી રહ્યા તો બે ગુણ્યા બે ગુણ્યા એક્સ એટલે બે દુ ચાર એટલે ચાર એક્સ મૂક્યા વચ્ચે વત્તાનો નિશાન અને પછી સાત ચૌદ એક્સ માંથી આપણને ખાલી સાત જ બાકી રહ્યો એટલે મેં સાત મૂકી દીધો ખ્યાલ આવી ગયો ચાલો એ રીતે સાતમા દાખલાના બધા જ દાખલા તમારે પૂર્ણ કરવાના રહેશે નેક્સ્ટ પીરિયડમાં બાકીના દાખલા ગણાવીશ